અહીં ઉપસ્થિત સર્વેને માતૃપિતૃ દિવસની હાર્દિક શુભકામનાઓ. હું આજે આપણા માતા પિતા વિશે થોડુંક કહેવા જઈ રહી છું, તે તો તમને સૌને સાંભળવા નમ્ર વિનંતી. હું કહીશ માત્ર માતૃપિતૃ દિવસ વિશે મારા મનની જે વાત છે હું તમને કહીશ, અને શરૂઆત કરીશ એક પંક્તિથી. ફૂલ કભી બાર બાર નહીં ખીલતે, ફૂલ કભી બાર બાર નહીં ખીલતે, જીવન કભી બાર બાર નહીં મિલતા. ફૂલ કભી બાર બાર નહીં ખીલતે, જીવન કભી બાર બાર નહીં મિલતા. મિલને પર તો લાખો લોગ મિલ જાતે હૈ, લેકિન હજારો ગલતિયાં માફ કરને વાલે માતા પિતા નહીં મિલતે, માતા પિતા નહીં મિલતે. માતા અને પિતા ભણેલા હોય કે ના હોય, પણ તે હંમેશા એમ કહેવા માંગે છે કે મારા બાળકો મારા કરતા પણ આગળ જાય, અને જે વસ્તુઓ જોઈ કે મેં નથી જોઈ. અને માતા પિતા ભણેલા હોય કે ના હોય, પણ તે પોતાના બાળકને એટલું જ્ઞાન આપે છે કે જે દુનિયામાં કોઈ પણ નથી આપી શકતું, અને બાળકનું સાચું જીવન તે જ સિદ્ધ કરે છે કે જેનું નામ મા બાપ. મા બાપ હંમેશા પોતાના પુત્ર અથવા પુત્રીનું સારું જ વિચારતા હોય છે. લોકો મંદિરની માને ચુંદડી ઉડાડે છે અને પોતાની માને કડવા વેર કહે છે, તો એ ક્યાંની વાત સારી કહેવાય? એ તો ઉલટું ખરાબ જ કહેવાય ને. માતા છે આપણે 9 મહિના સુધી પેટમાં રાખે છે અને પછી આપણે જન્મ આપે છે, પરંતુ જો આપણે કોઈ 1 કલાક સુધી 15 કિલો વજન ઉપાડવાનું કહે તો આપણે થાકી જઈએ છીએ, પરંતુ આ માતો આપણે 9 મહિના સુધી પેટમાં રાખે છે અને આપણા દુઃખ દર્દ સમજી અને આપણે જન્મ આપે છે, તો શું આપણે આ માનું મૃત બહુ ના જોઈએ? અને પિતા કે જે આખું જીવન આપણા માટે મજૂરી કરે છે, મજૂરી તો ઠીક પણ આપણે જે કહીએ તે આપે છે, જે વાત કહીએ જે વસ્તુ માંગીએ તે હંમેશા આપી દે છે, તો શું આ પિતા માટે આપણે એનું ઋણ ન ચૂકવવું જોઈએ? માતા પિતા એની કોઈ સંપત્તિ નથી હોતી, લોકો તેના સંપત્તિનો ભાગ પાડવા માંગે છે, પણ માતા પિતાની કોઈ સંપત્તિ નથી. માતા પિતા એ જ આ દુનિયાની સૌથી મોટી સંપત્તિ કહી શકાય, કારણ કે માતા પિતાએ આપણે જન્મ આપ્યો એ જ સૌથી વધુ સારી વાત કહેવાય, કારણ કે આપણે એમને જન્મ આપ્યો તો આપણે આ સ્વર્ગ જેવી પૃથ્વી જોઈ શક્યા, આ મિત્રો જોઈ શક્યા, ભાઈ બહેનને મળી શક્યા, સગા સંબંધીને મળી શક્યા. તો અંતમાં તો હું માતા પિતા વિશે કહેતા એટલું જ કહીશ કે દીપ પ્રગટે તો અંધારું દૂર થઈ જાય, અગરબત્તી પ્રગટે તો ધૂપ, અગરબત્તી પ્રગટે તો સુગંધ સૂંઘી શકાય, પરંતુ જો માતા પિતાના આશીર્વાદ મળી જાય તો અધૂરા કામ પૂરા થઈ જાય, અધૂરા કામ પૂરા થઈ જાય.